સ્વર્ણ શહેર. એકવાર રામેશ્વર ગામમાં કઈક બાલુ નામનો છોકરો રહેતો હતો. નાનપણથી જ બાલુ કોઈક અનાથની જેમ કોઈના વિના રહેતો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હોવાથી તે ગામના મંદિરના પરિસરમાં રહેતો હતો અને ખોરાક માટે તે લોકોને મદદ કરશે જેમને કોઈ સહાયની જરૂર હતી અને બદલામાં તેમને ખોરાકની માંગણી કરતો. બાલુના જીવનમાં કોઈ ના હોવાથી તેણે ગામના બધા લોકોને પોતાના તરીકે લીધા. પણ ગામના કોઈ પણ વ્યક્તિએ બાલુની પરવા ના કરી. લોકોના આ વલણથી બાલુને ખૂબ જ દુઃખ થયો. તેમ છતાં તે ગામના લોકોની મદદ કરી રહ્યો હતો અને પોતાને જોઈતું ખોરાક લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને ક્યારેક પૂરતું ખોરાક અથવા સારો ખોરાક ના મળ્યો. આ સાથે તેની ઈચ્છાઓ અને સપના દિવસે દિવસે મોટા થતા ગયા. જ્યારે બાલુ મંદિરમાં બેઠો હતો અને આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે કેવી રીતે તેના તમામ સપના અને ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે, ત્યારે તેણે જોયું કે મંદિરના પૂજારી ગુપ્તરૂપે મંદિરની બાકીની બધી અર્પણ કરેલી ચોરી કરે છે અને મંદિરના પૂજારી તેના ઘરે જતા હતા ત્યારે તેણે બાલુને ત્યાં બેઠો જોયો અને કહ્યું, હે બાલુ, આજે પ્રસાદ પણ પૂરા થયા. તમારે તેના વિશે વિચારવું જ જોઈએ અને મારી પાસેથી અર્પણનું મેળવવાની રાહ જોવી જ જોઈએ. એટલા માટે જ હું તમને કહું છું કે થોડું પાણી પી અને સૂઈ જા. મંદિરની સંભાળ રાખ અને તેના પર નજર રાખ. મંદિરના પૂજારીએ આ કહ્યું અને મંદિરથી જતા રહ્યા. શ્રી પૂજારી, તમારી કોઈ ઈચ્છા છે? તમે મને આ પ્રશ્ન શા માટે પૂછો છો? તમે મારી ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છો કે શું? જ્યારે તમારી કોઈ ઈચ્છા હોય ત્યારે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કોને પૂછો છો? હું બીજું કોને પૂછું છું પરંતુ માતા દેવી. આપણે જે માંગીએ છીએ તે પરિપૂર્ણ કરે છે. તમે જ્યાં સુધી માતા દેવી પ્રગટ ના થાય ત્યાં સુધી તમે ખરેખર હૃદયથી પ્રાર્થના કરો, નિશ્ચિત રૂપે તે તમારા સપના પૂર્ણ કરશે. હવે મને મોડું થઈ ગયું છે ને મારે વિદા લેવી પડશે. અઠવાડિયા વીતી ગયા. બાલુ માતા દેવી પાસે પ્રાર્થના કરતા રહ્યા. મધ્યરાત્રિનો એક દિવસ બાલુ પ્રાર્થના કરી રહ્યો હતો અને જાપ કરતો હતો. બાલુ, હું તમારી ભક્તિથી પ્રભાવિત છું. તમે જે ઈચ્છો છો એ મને કહો. ઘણું વિચાર્યા પછી બાલુએ પૂછ્યું, પ્રિય માતા દેવી, કૃપા કરીને મને એક વરદાન આપો કે મારી સ્પર્શ કરેલી દરેક વસ્તુ સોનામાં ફેરવાઈ જાય. તથાસ્તુ. બાલુને તેનું વરદાન મળતા ખુશીથી તેણે આંગળીઓથી મંદિરને સ્પર્શ્યું અને આખું મંદિર સોનામાં ફેરવાઈ ગયું. આ જોઈને બાલુ ખુશીથી ખુશ થઈ ગયો અને વહેલી સવાર ગામ તરફ ગયો. બાલુ ગામના કેન્દ્રમાં ગયો જ્યાં એક મોટો વરખ હતો અને ત્યાં ઊભા રહી એને ગામના બધા લોકોને બોલાવ્યા. કાકા ને કાકી, બહેનો ને ભાઈઓ, બધા આવે છે, અહીં આવો અને થાય છે તે જાદુ જુઓ. તમે મારા ભત્રીજાને વહેલી સવારે કેમ ચિલાવો છો? શું થયું? તમારી આંખો ખોલો અને જુઓ. આટલું કહીને તેણે તેની પાછળના ઝાડને સ્પર્શ્યું અને તેને સોનામાં ફેરવ્યું. બધા લોકોને સોનેરી ઝાડ બતાવી રહ્યા છે. વૃક્ષ સોનેરીમાં આટલું તેજસ્વી અને સુંદર ચમકતું હતું. વહેલી સવારે ઝાડને સંપૂર્ણ તેજસ્વીતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ જાદુ છે કે હું જે પણ હાથથી સ્પર્શું છું તે સોના તરફ વળી જશે. બાલુએ શું કર્યું તે જોયા પછી બધા ગ્રામજનો કંઈક આશ્ચર્યચકિત થઈ ગયા. ગામ લોકોને બાલુની વિશેષ શક્તિ વિશે જાણ થઈ અને તેની સાથે ખૂબ સરસ અને દયાળુ વર્તન શરૂ કર્યું. બાલુ ખુશ થઈ ગયો. ખુશીઓ સાથે તે તેની પાછળના કેટલાક અન્ય બાળકો સાથે દોડવા લાગ્યો અને તેના માર્ગમાં બધા ઘરને સ્પર્શ કરવાનું શરૂ કર્યું અને તેમને સોનામાં ફેરવી દીધું. તેના કારણે આખું ગામ સોનેરી શહેર જેવું લાગવા માંડ્યું. ગામના લોકોએ બાલુની વિશેષ શક્તિ વિશે વાત કરવાનું શરૂ કર્યું અને તેમની પ્રશંસા કરી. લોકો બાલુને સ્વાદિષ્ટ અને ઘણી ખાદ્ય ચીજો ખાવા આપી. બાલુ પણ તેની ભૂખ સંતોષવા માટે અર્પણ લેવા માટે ઉત્સાહિત થઈ ગયો. આ ક્ષણે તેણે ટોપલીમાંથી સફરજન લીધું. તે સોનામાં ફેરવાઈ ગયું અને તે સફરજન ખાવા માટે સમર્થ નહોતો. તેને
આઘાત લાગ્યો અને વિચાર્યું કે જો આવી જ સ્થિતિ છે તો તે ખોરાક ખાઈ શકતો નહીં અને આખી જિંદગી ભૂખો મરશે. તેથી તેણે થોડું પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ક્ષણે તેણે ગ્લાસને સ્પર્શ કર્યો, તેમાંથી કાચ અને તેમાંનું પાણી પણ સોનામાં ફેરવાઈ ગયું. બાલુ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને શું કરવું તે ખબર જ નહોતી. તેની આસપાસના દરેકને તે જોઈને આશ્ચર્ય થયું કે તે કંઈક પણ ખાવા કે પીવા માટે સમર્થ નથી. તેની તરસ છૂટવા માટે ઓછામાં ઓછી તેની જાદુઈ શક્તિ તેને મદદ કરી શકે નહીં. બાલુને વિચાર આવ્યો કે તેમાંથી કોઈ રસ્તો નીકળી શકે છે અને તે સીધો દોડીને ગામની નજીકની નદી તરફ ગયો. તરત જ તે નદી પાસે પહોંચ્યો. તેના બંને હાથોને ઉપયોગ કરીને તેણે નદીમાંથી પાણી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ ઉપયોગ થયો નહીં. તરત જ તેણી નદીના પાણીને સ્પર્શ્યું. આખું નદીનું પાણી સોનામાં ફેરવાઈ ગયું. ટૂંક સમયમાં ગામના લોકોએ નદીનું પાણી જોયું, જે ગામમાંથી વહેતું સોનામાં ફેરવાઈ ગયું. તેથી બધા લોકો ગુસ્સે થયા અને દોડીને બાલુ પાસે આવ્યા. બાલુ, તમે શું કર્યું? તમે પીવાના પાણીને સોનામાં બદલી નાખ્યા છે અને હવે અમારી પાસે પીવા માટે પાણી નથી. આપણે કેવી રીતે જીવી શકીશું? તમે આખું ગામ નાશ કર્યું, કેટલું શરમજનક છે. આ સાથે બધા લોકો ખરેખર બાલુ પર ગુસ્સે થઈને બૂમ પાડી. તે જ લોકો કે જેઓએ ખૂબ જ આશ્ચર્યચકિત હતા અને બાલુ સાથે મિત્રતા કરવા માંગતા હતા, કારણ કે તેણે જે બધું સ્પર્શ્યું હતું તે સોના તરફ વળ્યું. આ લોકો તેના પર ઉગ્ર અને ગુસ્સે થયા અને તેને એકલા છોડી દીધા. ઘટનાઓના આ વળાંક સાથે બાલુ ખૂબ જ દુઃખી થઈ ગયો અને રડવા લાગ્યો. જોયું કે બાલુને ઘણું દુઃખ થયું છે, ખૂબ ભૂખ્યા અને તરસ્યા છે, કારણ કે તે ખાવા માટે કંઈક પણ સ્પર્શી કરી શકતો નથી. માતા દેવી ફરી તેમની સમક્ષ હાજર થઈ. શું તમે જોયું કે તમે જે પરિસ્થિતિનો વિનંતી કરી તે તમારા પર આવ્યું? તમને સમજાયું અને એક પાઠ શીખ્યા. પ્રિય માતા દેવી, મારા જીવનમાં મારી પાસે ક્યારેક કોઈ નહોતો, તેથી મેં વિચાર્યું કે આ ગામ અને આ લોકો મારું પોતાનું છે. મેં વિચાર્યું અને ઈચ્છા કરી કે જો હું કોઈ પણ વસ્તુને સ્પર્શ કરું અને જો તે સોનાનું બને તો પછી બધા લોકો મારી નજીક આવશે અને મને પ્રેમ કરશે. મારો બીજો કોઈ ખરાબ હેતુ નહોતો. હા બાલુ, હું મારું વરદાન પાછું લઈશ અને સુવર્ણ શહેરને પહેલાની જેમ સામાન્ય બનાવીશ. આટલું કહીને માતા દેવીએ તેની ઈચ્છા પાછી લીધી અને બાલુને ફરીથી સ્વસ્થ બનાવ્યા. સારી તંદુરસ્તી સાથે અને એક વરદાન આપ્યું કે ગામના બધા લોકો તેને પ્રેમ કરશે અને તેની સંભાળ રાખશે, અને તે અદૃશ્ય થઈ ગયા. જે વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કરે તે જીવનના મુશ્કેલ સમયોનો સામનો કરી શકતો નહીં, પરંતુ જે વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કુશળતાપૂર્વક કરે છે તે કોઈ પણ પર્વતને માપી અને ચડી શકે છે. ઘી વેચનારની સફળતા. એક સમયે એક ગામમાં કૃષ્ણ નામનો એક માણસ રહેતો હતો. દરરોજ કૃષ્ણ દૂધમાંથી ઘી બનાવતો અને તે પછી તેને સ્થાનિક ગામમાં વેચતો. તે ત્યાં પૈસા કમાવતો હતો અને એવી રીતે તે આજીવિકા જીવતો હતો. કૃષ્ણ શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘી માટે પ્રખ્યાત હતો. કૃષ્ણ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે મીઠાઈ બનાવતા સુંદરે તેને ઘી ખરીદવાની ઈચ્છા હોવાનું કહી બોલાવ્યો. ત્યારે કૃષ્ણ તેની તરફ જાય છે. કૃષ્ણ, મને 1 કિલો ઘી આપો. કૃષ્ણએ ઘીનું વજન કરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે સુંદરે જોયું કે ઘી કેટલું શુદ્ધ અને સારું છે ત્યારે સુંદર પોતાને રોકી શક્યો નહીં. તે સમાપ્ત થાય તે પહેલા તેને વધુ જોઈતું હતું, કારણ કે તે શહેરનું શ્રેષ્ઠ ઘી હતું. કૃષ્ણ, પ્રતીક્ષા કરો, માત્ર 1 કિલો ઘી નહીં, મને 2 કિલો ઘી આપો. મને ખબર નથી કે તમારી પાસે પછીથી હશે કે નહીં, પરંતુ તમારું ઘી શ્રેષ્ઠ છે, જે મને શ્રેષ્ઠ મીઠાઈ બનાવવામાં મદદ કરે છે. ઓ, ખૂબ જ સરસ. આભાર સુંદર.
અહીં તમારું 2 કિલો ઘી છે. સુંદરે સ્મિત સાથે ઘી લીધું અને તે બંને તેમના માર્ગે ચાલ્યા ગયા. જેમ કૃષ્ણનગરમાંથી પસાર થતા હતા ત્યારે ગામમાં લોકોએ તેમની પાસેથી ઘી ખરીદવા બોલાવ્યો. એક પછી એક બધાએ પોતાનું ઘી ખરીદી લીધું અને બપોર થાય ત્યાં સુધી બધું ઘી સમાપ્ત થઈ ગયું, કારણ કે ઘી બહુ સારું હતું. કૃષ્ણ કમાયેલા પૈસાથી તેના ભાઈ કુશલ પાસે દૂધ ખરીદવા જતો હતો, જેથી તે બીજા દિવસે વધુ ઘી બનાવી શકે. રોજ કુશલે જોયું કે તેનો ભાઈ ઘણો ઘી વેચી રહ્યો છે. કૃષ્ણ જે પણ કરી રહ્યો હતો તે દિવસે દિવસે પ્રગતિશીલ હતો અને તે સારા પૈસા કમાતો હતો. ભાઈ, ઘી બનાવવા માટે મારે વધુ 5 લિટર દૂધ જોઈએ છે. હમણાં મારી પાસે 5 લિટર દૂધ નથી. તમે સાંજે આવી શકો છો, હું તમારા માટે દૂધ એક બાજુ રાખીશ. જ્યારે કૃષ્ણ તેના ભાઈના ઘરેથી પાછા જવા લાગ્યો, એની પત્ની કમલા કુશલ માટે પાણીનો ગ્લાસ લઈને આવી. કમલા, કૃષ્ણે શું કર્યું તે જોયું? બપોર સુધીમાં તે પોતાનું બધું ઘી વેચીને વધુ દૂધ માટે મારી પાસે પાછો આવ્યો. તમને દરરોજ ગાયમાંથી જે દૂધ મળે છે તે તમે તમારા ભાઈને આપો. આ વખતે તમે તમારા પોતાના માટે કેમ નથી કરતા? જ્યારે તમે કૃષ્ણને દૂધ આપશો ત્યારે દૂધમાં થોડું પાણી મિક્સ કરો અને બાકીનું દૂધ બચાવી લો. આ રીતે આપણે પૈસા કમાવાનું પણ શરૂ કરી શકીએ છીએ. કુશલે પણ તેની પત્નીએ જે કહ્યું તે સ્વીકારી લીધું. પછી સાંજે તે ગાયમાંથી દૂધ લઈ રહ્યો હતો ત્યારે તેણે તેમાં થોડું પાણી ભેળવીને કૃષ્ણ માટે રાખ્યું. કુશલે રોજ આ કરવાનું શરૂ કર્યું. આખરે તે દૂધમાં પાણીનું પ્રમાણ વધારતો રહ્યો. કૃષ્ણને કેમ ખબર નથી, પરંતુ કેટલાક કારણોસર તેના ઘીની ગુણવત્તા દિવસે ને દિવસે ઓછી થવા લાગી, કેમ કે ઘીમાં ગુણવત્તાનો અભાવ હતો, જે કૃષ્ણનો ભાઈ વેચતો હતો. તેણે ઘણા ગ્રાહકો પણ ગુમાવ્યા. હવે કૃષ્ણ દૂધની ગુણવત્તા તપાસવા માંગતો હતો, તેથી તેણે થોડું દહીં બનાવ્યો. જ્યારે દહીં સરસ રીતે જામતું નથી ત્યારે તેને તરત જ ખબર પડી ગઈ કે દૂધની ગુણવત્તા ખરાબ છે. કૃષ્ણએ જોયું કે દહીંની ઉપર વધારે પાણી હતું. કદાચ ગાયને સારું નથી લાગતું, તેથી મને આ વાત મારા ભાઈને જઈને કહેવી જ પડશે. કૃષ્ણ કુશલના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેનો ભાઈ અને તેની પત્ની દૂધમાં ખૂબ જ પાણી ભેળવી રહ્યા છે. તેણે તેમને પકડી લીધા અને હવે જાણ્યું કે તેના ઘીની ગુણવત્તા હમણાં કેમ ઓછી હતી. કૃષ્ણ કશું બોલ્યા નહીં અને દયાલુ તે જાણતા નથી કે શું કરવું. કૃષ્ણએ સમાધાનનો વિચાર કર્યો અને તેની પાસે જે પૈસા હતા તે લઈને ગયા અને 2 ગાય ખરીદી. કૃષ્ણને પોતાનું દૂધ મળવાનું શરૂ થયું અને પછી ફરી એકવાર તેણે સૌથી શુદ્ધ ઘી બનાવ્યું. કૃષ્ણએ એક નાનકડી દુકાન ખોલી જ્યાંથી તેણે શુદ્ધ ઘીનું વેચાણ શરૂ કર્યું. સુંદર પછી દુકાનની બાજુમાં આવ્યો અને એને કીધું, છેલ્લા ઘણા દિવસોથી ઘીની ગુણવત્તા ઓછી છે. તમારું ઘી શુદ્ધ અને તાજા હોવાના કારણે મારા ગ્રાહકો સારા છે. હું આશા રાખું છું કે તમે હવે વધુ સારી રીતે ઘી તૈયાર કરી રહ્યા છો, કારણ કે હું ઈચ્છું છું કે મારા ગ્રાહકો પાછા આવે. તું ત્યાં તે 2 ગાય જોઈ શકે છે. મેં તેમને જાતે જ ખરીદી છે અને હવે મારા ઘીની ગુણવત્તા સાથે કોઈ સમસ્યા નથી. હું જાતે જ ગાયનું દૂધ અને ઘી આજથી તમને ઉત્તમ આપીશ. દિવસે ને દિવસે ગ્રાહકો વધવા માંડ્યા અને થોડા સમયમાં કૃષ્ણએ વધુ ગાય ખરીદી. તેણે દુકાનમાં કામ કરવા માટે કેટલાક માણસોને રોજગાર આપ્યો. કૃષ્ણ આખરે એકદમ ધનિક બન્યા અને ખુશીથી જીવી રહ્યા છે અને પ્રામાણિક કાર્ય કરી રહ્યા છે. તે દરમિયાન કુશલ, જેણે પોતાના ભાઈની પ્રતિષ્ઠા કેવી રીતે બગાડવી તે વિશે વિચાર કર્યો નહોતો. તે ગામના બધા લોકોએ શોધી કાઢ્યા. કુશલ હવે દૂધ વેચાણમાં સક્ષમ છે અને ટૂંક સમયમાં ખોટમાં આવી ગયો અને હવે શું કરવું તે ખબર નહોતી. કુશલને અંતે તેની ભૂલનો અહેસાસ થયો અને તે ભાઈ પાસે ગયો. તેમણે માફી માંગી અને કૃષ્ણને વિનંતી કરી કે તેઓ તેને નોકરી આપે જેથી તેઓ તેના દેવા માફ કરી શકે. દયાળુ કૃષ્ણ
તરત જ તેના ભાઈ સાથે સંમત થયા અને તેમને ઘી બનાવતી વખતે ગાય અને કામદારોની દેખરેખની જવાબદારી આપી. ક્ષમા માટે પૂછતા લોકો માટે હંમેશા આદર રાખો અને હંમેશા સારી સ્વપ્રતિષ્ઠા જાળવી રાખો.